હાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે ગયા વિડીયોમાં આપણે ખોરાક વિશે થોડી માહિતી મેળવેલી હતી, બરાબર? અને આપણે એમાં એ જોયેલું કે આપણે દરરોજ એક જ સરખા પ્રકારનો ખોરાક ખાતા નથી, એટલે કે આપણે સવારે, બપોરે અને સાંજે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણા મિત્રના ઘરે અને આપણા પડોશીના ઘરે પણ જુદા જુદા પ્રકારનો ખોરાક બનાવવામાં આવે છે, એટલે કે આપણા ઘરે જેવો ખોરાક બનાવવામાં આવે છે તેવો તે લોકોના ઘરે ખોરાક બનાવવામાં આવતો નથી. આથી આપણે કોઈના પણ ખોરાક પ્રત્યે સોગ રાખવી જોઈએ નહીં. અને ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણી ઘરની અંદર અલગ અલગ ઉંમરના લોકો રહે છે તો એ લોકો એ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાતા હોય છે. આ બધી જ બાબતો આપણે ગયા વિડીયોમાં જોયેલી. ફ્રેન્ડ્સ, તમે જુદા જુદા પ્રકારની વાનગીઓ ખાતા હશો અને જે આપણો ખોરાક છે એ વિવિધ વસ્તુઓનો બનેલો હોય છે, પણ શું તમને ખબર છે કે તમે જે ખોરાક ખાઓ છો તે શામાંથી બને છે? નથી ખબર? તો ચાલો આજે આપણે જોઈએ કે આપણે જે આ ખોરાક ખાઈએ છીએ તે શામાંથી બને છે. ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરે જેવા અનાજ કહેવાય છે. ચણા, વાલ, મગ, મઠ વગેરે જેવા કઠોળ કહેવાય છે. લીલા શાકભાજી, ફળો, ઘી, તેલ, દૂધ વગેરે યોગ્ય પ્રમાણમાં આપણે લેવા જોઈએ. એટલે આ જે જુદો જુદો ખોરાક છે તો આપણે તેને દરરોજ અલગ અલગ ખાવો જોઈએ, દરરોજને દરરોજ એક જ ખોરાક ખાવો જોઈએ નહીં તો આપણા શરીરને પૂરતું પોષણ મળે નહીં. માટે આપણે આ દરેક જે ખોરાક છે તેને આપણે પૂરતા પ્રમાણમાં અને યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ તો જ આપણા શરીરને શક્તિ મળી રહે છે. બાર મિત્રો, આજે બજારમાં ખુલ્લો ખોરાક મળે છે તો તેને આપણે ક્યારેય ન ખાવા જોઈએ, કારણ કે એ ખુલ્લા ખોરાક પર કેટલીક વખત માખી, મચ્છર કાં તો બીજા જીવજંતુ તેની ઉપર બેસતા હોય છે. આથી આવા ખોરાક આપણા શરીરને નુકસાન કરે છે. માટે આપણે આવો બજારમાં ખુલ્લો મળતો ખોરાક ક્યારેય ખાવો જોઈએ નહીં. ફ્રેન્ડ્સ, આપણે આવા જંક ફૂડ પણ ખાવા જોઈએ નહીં, કારણ કે આ જંક ફૂડ છે એ સૌથી વધારે જંક ફૂડની અંદર મેંદાનો ઉપયોગ થતો હોય છે અને મેંદો એ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. એના કારણે આપણને કેટલાક રોગો પણ થાય છે. આથી આપણે આવા જંક ફૂડ ખાવા જોઈએ નહીં જેથી આપણા શરીરને નુકસાન ન થાય. બાર મિત્રો, આપણે જે આ ખોરાક ખાઈએ છીએ તે વિવિધ અનાજ, કઠોળ અને શાકભાજીમાંથી બનતા હોય છે. તો ચાલો આપણે જોઈએ કે આ આપણે જે અનાજ ખાઈએ છીએ એ શામાંથી બને છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરે જુદી જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે, પરંતુ એવું બનતું નથી કે આ બધી જ વસ્તુઓ બધાને ભાવતી હોય છે, બધાને ખોરાકમાં પણ પસંદ નાપસંદ હોય છે. જેમ કે કોઈને અનાજ અને કઠોળ ભાવે તો કોઈને ન પણ ભાવે, કોઈને શાકભાજી અને ફળ ભાવે તો કોઈને ન પણ ભાવે, અને કેટલાક લોકો માંસ ખાતા હોય છે તો કેટલાક લોકો માંસ ખાતા ના હોય છે. આમ લોકોને ખાવાની બાબતમાં પણ પસંદ અને નાપસંદ હોય છે. ફ્રેન્ડ્સ, તમને પણ આમાંથી કેટલીક જ વસ્તુ ભાવતી હશે, બરાબર ને? અને કેટલીક વસ્તુ નહીં ભાવતી હશે, બરાબર ને? ફ્રેન્ડ્સ, ઘઉંમાંથી રોટલી, પૂરી, પરોઠા, ભાખરી, શીરો, ચકડી વગેરે બને છે. ચોખામાંથી ભાત, ખીચડી, પુલાવ, ઢોસા, ઇડલી, ઉત્તપ્પા વગેરે બને છે. જ્યારે દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી, માવો અને માવામાંથી અનેક જાતની મીઠાઈઓ બનાવી શકાય છે. આ જુવાર અને બાજરીમાંથી રોટલા બનાવી શકાય છે. આમ વિવિધ વાનગીઓ
એ જુદા જુદા પદાર્થોમાંથી બનતી હોય છે, એટલે જ લોકોની ખોરાકની પસંદગી જુદી જુદી હોય છે. એટલે કે લોકોને જુદા જુદા પ્રકારનો ખોરાક ભાવે છે. જેમ કે કોઈને દાળ ભાત ભાવે તો કોઈને દાળ ભાત ન પણ ભાવે, કોઈને ભીંડાનું શાક ભાવે તો વળી કોઈને ટીંડોળાનું શાક વધારે ભાવતું હોય. આપણે ખોરાકને બે ભાગમાં વહેંચી શકીએ છીએ, એક તો છે શાકાહાર અને બીજું છે માંસાહાર. શાકાહાર એટલે એવો ખોરાક કે જેમાં અનાજ, કઠોળ, વિવિધ પ્રકારના શાકભાજીઓ અને વિવિધ પ્રકારના ફળોનો ઉપયોગ થાય છે. જ્યારે માંસાહાર એટલે કે એવો ખોરાક કે જેમાં માંસ અને મચ્છી જેવા વગેરે ખોરાકનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, આપણે જોયું કે દરેક વ્યક્તિઓ એ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાતી હોય છે. અહીંયા કેટલાક બાળકો આપેલા છે, તેઓ જુદી જુદી જગ્યાએ એટલે કે જુદા જુદા વિસ્તારમાં રહે છે અને જુદા જુદા વિસ્તારમાં રહેતા હોવાથી તેમના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. તો ચાલો આપણે જોઈએ કે તેઓ કેવા પ્રકારનો ખોરાક ખાય છે તેના વિશે થોડી માહિતી મેળવીએ. ફ્રેન્ડ્સ, અહીંયા ત્રણ બાળકો આપેલા છે, હેન્સી, જૂની અને થોમસ. આ બાળકો અલગ અલગ વિસ્તારમાં રહે છે. તો ચાલો આપણે જોઈએ કે તેઓના વિસ્તારમાં કયા કયા પ્રકારનો ખોરાક જોવા મળે છે. સૌથી પહેલા હેન્સી છે, તે કહે છે કે હું વલસાડમાં રહું છું, મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ખૂબ જ ગમે છે. જ્યારે અમને ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ. ફ્રેન્ડ્સ, તમે કોઈએ પણ ક્યારે પણ ઉંબાડિયું ખાધું છે? આ ઉંબાડિયું એ પાપડીના શાકમાંથી બનાવવામાં આવે છે અને તે પણ એક માટીના વાસણની અંદર બનાવવામાં આવે છે. અને આ શાક, આ ઉંબાડિયાનું શાક એ સૌથી વધારે વલસાડમાં બનાવવામાં આવે છે અને આ શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. આથી જ હેન્સીને આ ઉંબાડિયાનું શાક ખૂબ જ ભાવતું હશે. અહીંયા બીજી છોકરી છે, તેનું નામ છે જૂની. તે કહે છે કે હું કાશ્મીરમાં રહું છું, મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી, અમે ત્યાં માછલી ખાધી પરંતુ તેનો સ્વાદ જુદો હતો. મારી માતાએ કહ્યું કે આ દરિયાની માછલી નાળિયેરના તેલમાં બનાવી છે એટલે તે જુદી જ લાગે. કાશ્મીરમાં રાઈ વધારે ઉગે છે અને રાઈમાંથી તેલ બનાવી શકાય છે. આથી જ કદાચ કાશ્મીરના લોકો એ રાઈના તેલનો ઉપયોગ વધારે કરતા હશે, કારણ કે તે લોકોના ગામ શહેરમાં રાઈ વધારે ઉગે છે માટે એ લોકો રાઈના તેલનો ઉપયોગ કરતા હશે. જ્યારે ગોવામાં સૌથી વધારે નાળિયેર થાય છે અને નાળિયેરમાંથી પણ તેલ બનાવી શકાય છે. આથી ગોવાના લોકો એ નાળિયેરના તેલનો ખોરાક બનાવવા માટે વધારે ઉપયોગ કરતા હશે. ફ્રેન્ડ્સ, આમ વાનગી એક જ હોય પરંતુ જુદા જુદા વિસ્તારોમાં તેનો સ્વાદ જુદો જુદો હોય છે, કારણ કે ત્યાં મળતા મરી મસાલા અને તેલ વગેરે વસ્તુ પર તેનો આધાર હોય છે. અહીંયા જે થોમસ નામનો છોકરો છે, તે કહે છે કે હું કેરલામાં રહું છું, મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે અને બંને એ મારા આંગણામાં થાય છે. એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે. બાફેલા સાબુદાના નારિયેળમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. ફ્રેન્ડ્સ, આમ કેરલામાં નાળિયેર અને સાબુદાણા કદાચ વધારે પ્રમાણમાં મળતા હશે. આથી તેઓ ત્યાં જે વસ્તુ મળે છે તે વસ્તુ તેમને ખૂબ જ ભાવતી હશે. આમ ફ્રેન્ડ્સ, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનો ખોરાક મળે છે અને જે તે વિસ્તારમાં જે લોકો રહે છે તો તે લોકો તે જ ખોરાક વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે અને ખાય છે. માટે આપણે કોઈના પણ ખોરાક પ્રત્યે ક્યારે પણ શોક રાખવી જોઈએ નહીં. ફ્રેન્ડ્સ, આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ તે વિસ્તારમાં જે વસ્તુ આપણને સરળતાથી મળતી હોય તો આપણે
તે વસ્તુનો ઉપયોગ કરીને જ આપણે ખોરાક બનાવતા હોઈએ છીએ. અને જે વસ્તુ આપણને સરળતાથી ન મળતી હોય તો તે વસ્તુનો આપણે ખોરાક તરીકે ઉપયોગ ઓછો કરીએ છીએ અથવા તો નથી કરતા. જે લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાં જે વસ્તુ સરળતાથી મળી રહેતી હોય તો તે લોકો તે જ વસ્તુનો ઉપયોગ કરીને ખોરાક બનાવતા હોય છે. આ વિવિધતા હોવાનું કારણ એ છે કે દરેક પ્રકારના અનાજ, કઠોળ, શાકભાજી વગેરે દરેક વિસ્તારમાં પેદા થતા નથી. ક્યારેક એવું પણ જોવા મળે છે કે વાનગી એક જ હોય પરંતુ જુદા જુદા વિસ્તારમાં તેનો સ્વાદ જુદો જુદો હોય છે, કારણ કે ત્યાં મળતા મરી મસાલા, તેલ વગેરે વસ્તુ પર પણ તેનો આધાર હોય છે. વિવિધ સ્થાનિક પ્રદેશ જે વિસ્તારમાં રહેતા લોકોમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે દરિયા કિનારે રહેતા લોકો માછલી અને ચોખાની વિવિધ વાનગીઓ તેમજ નાળિયેરની વિવિધ વાનગીઓનો વધારે ઉપયોગ કરે છે. જ્યારે ઠંડા પ્રદેશમાં રહેતા લોકો કઠોળ અને માંસાહાર ખોરાક લે છે. અને જંગલમાં રહેતા લોકો એ જંગલમાં મળતા ફળો, શાકભાજી અને ત્યાં ઉગતા અનાજનો ઉપયોગ કરે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ જોયું કે આપણે કયા કયા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને આ જે ખોરાક છે એ આપણને શામાંથી મળે છે. અને આપણે એ પણ જોયું કે આમાંથી કેટલાક પ્રકારનો ખોરાક એ અમુક જ વ્યક્તિને ભાવે છે અને અમુક વ્યક્તિને ભાવતો નથી. ત્યારબાદ આપણે એ પણ જોયું કે આપણે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ અને કેવા પ્રકારનો ખોરાક ન ખાવો જોઈએ. અને ફ્રેન્ડ્સ, જે લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાં આગળ જે વસ્તુ એમને સરળતાથી મળી રહે તે વસ્તુનો ઉપયોગ કરીને જ એ લોકો ખોરાક બનાવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ખોરાક વિશે કેટલી બધી માહિતી મેળવી, બધાને સમજ પડી ગઈ ને? તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો પાઠ 6 ખાધા વિના ન ચાલે એ પાઠ અહીંયા પૂરો થાય છે. ઓકે, બાય, થેન્ક યુ.